નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર હજી પણ ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની શક્યતા હોય છે, સંપૂર્ણ માહિતી જોશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સક્રિય સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો એક અપરેન્ટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક જોવા મળી રહ્યું છે. ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય છે અને ચોમાસું દરી હજી પણ પોતાની નોર્મલ પોઝિશન પર છે અને આવનારા 3-4 દિવસની અંદર તે ઉત્તર તરફ સરકવાની શક્યતાઓ દેખાઈ છે. તો ચોમાસું દરી હાલ રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ કોટા, ગુના, સતના, ડાલ્ટનગંજ, ડાયમંડ હાર્બરના ભાગો પરથી પસાર થાય અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. ત્યારે હજી આવનારી 24 કલાકની અંદર ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે તે વિશે વાત કરીએ. તે પહેલા આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે મુજબ દક્ષિણ ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના જે ભાગો આપણે રાપરથી માંડવી નલિયા વચ્ચેનો પટ્ટો જણાવ્યો હતો તેમાં પણ ખૂબ સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકાના ભાગોમાં પણ છૂટો ઓછો વરસાદી માહોલ સારો હોવાની વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે ધારણા કરતા જે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં શક્યતા હતી તેના કરતા થોડું ઓછું રહી ગયું છે, પરંતુ હજી પણ આવતી 24 કલાકની અંદર ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે તે વિશે માહિતી જોઈએ. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી થશે, પરંતુ તાપી, નર્મદા આજુબાજુના ભાગોમાં થોડી શક્યતાઓ રહે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે. બાકીના વિસ્તારમાં સામાન્ય ઝાપટા અને અમુક વિસ્તારમાં હળવા વરસાદને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે થોડી ઓછી રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં હજી પણ આવનારી 6-8 કલાકની અંદર વરસાદની ગતિવિધિ હજી પણ થોડી રહી શકે છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો છે, મોરબી, જામનગર, દ્વારકા અને લાગુ જે પોરબંદર જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં છૂટાછવાયા વિસ્તારમાં યથાવત રહે. જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં ખાસ મોટી શક્યતાઓ નથી. દરિયાકાંઠાના જિલ્લાઓ છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના ભાગો છે, મહુવા આજુબાજુના ભાગો છે, તેમાં થોડી શક્યતાઓ રહીને આ વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા અને અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદની શક્યતા રહે. સીમિત એકલ લોકલ સેન્ટરોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય. બાકીના જિલ્લાઓમાં ખાસ કરીને વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ થોડું રહેશે, બાકી શક્યતાઓ નથી. દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં થોડું પવનનું જોર રહી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ નથી, પરંતુ જે જિલ્લાઓ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં થોડી વધુ શક્યતાઓ દેખાય છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર ઘટશે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગો છે, ગાંધીનગર, ખેડા, નડિયાદ, વડોદરા આજુબાજુના ભાગો છે, તેમાં છૂટી છવાઈ શક્યતાઓ રહે અને હળવો વરસાદની શક્યતાઓ અમુક સીમિત વિસ્તારમાં રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હજી પણ આવનારી 12-15 કલાક સુધી વરસાદની ગતિવિધિ હજી પણ યથાવત રહી શકે છે અને હળવો મધ્યમ વરસાદ અનેક ક્ષેત્રોમાં જોવા મળે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, રાધનપુર, પાટણ, મહેસાણા, ઊંઝા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક ક્ષેત્રોમાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગો માટે પણ આવનારી 24 કલાક હજી પણ સારી રહેશે અને કચ્છના ભાગોમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, મુંદ્રા, અંજાર, માંડવી, નલિયા સહિતના વિસ્તારો છે, લાખાપર સહિતના ભાગો છે, આ બધા વિસ્તારોમાં હજી પણ શક્યતાઓ રહીને હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ આ ભાગોમાં રહે અને અમુક સીમિત વિસ્તારો હોય ત્યાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે, જેમાં મતલબ કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વધુ શક્યતાઓ રહેશે. એટલે કે જે દ્વારકાથી લઈને ઉત્તર ગુજરાત સુધી, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પરથી થઈને ઉત્તર ગુજરાત સુધીના ભાગોનો જે પટ્ટો છે તે વરસાદ છે ધીમે 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 કચ્છ તરફ થતો આગળ વધતો ચાલશે અને તેમ થતો કચ્છના ભાગોને પાર કરી જશે. એટલે એ પ્રકારે વરસાદની ગતિવિધિ ધીમે ધીમે બંધ થતી જશે આગળ જેમ વધશે તેમ. એટલે એ પ્રકારે વરસાદની ગતિવિધિ હજી આવનારી 24 કલાકની અંદર જોવા મળશે.